वलसाड शहेरना अबरामा धरमपुर रोड पर इनोवा कार चालके त्रण वाछरडाओने अड़फेटे लेता इजाग्रस्त वाछरडाओनी अग्निवीर गौ सेवा दल द्वारा पशु दवाखानामां सारवार करावामां आवी हती। वलसाड शहेरना अबरामा धरमपुर रोडना मणिबाग सोसायटी पासे पूर झड़पे हंकारी जता इनोवा कारना चालके वाछरडाओने अड़फेटे लेता वाछरडाओ रोड पर फंगोळाई गया हता, जेनी जाण थता ज गौरक्षक टीमना सभ्योए आवी पहोंची ईचાગ્રસ્ત વાછરડાઓની સારવાર કરાવી હતી। બેન શું થયું? અહીંયા ગાડી ઇનોવા આવી, ત્રણ વાછરા અહીંયા બેસેલા હતા, બેસેલા તો ઊભા બી નહીં હતા, ગાડીએ ડાયરેક્ટ આવીને તણને ઉપર ચડાવી દીધું ને પાછા રિવર્સ બી નહીં લેતા હતા। બધા પબ્લિકે મળીને કીધું ભાઈ રિવર્સ લે, ને એ બિચારું વાછરું ને ઊભું બી નથી રહેવાયું, અને એ ભાઈ ગાય ગા ભાગી ગયો। મહેરબાની કરીને પ્લીઝ વલસાડની જનતા કે ઇવન કોઈને બી જણાવવાનું કે ગાડી ચલાવો, સારી રીતે ચલાવો, વાછરાને જનાવરને જોઈને ચલાવો। હા, નો ડાઉટ એ લોકો વચમાં ઊભા રહેતા બેસતા છે, પણ સાચવીને ચલાવો। આ ભાઈઓ એ બિચારા એ તરત ઉતાવળ આવીને કામ કર્યું। બરાબર, તમારું નામ? મારું નામ દિનેશભાઈ ચૌહાણ છે, હું અગ્નિની ગૌ સેવા દળ જિલ્લા અધ્યક્ષ છું। હવે અડધો કલાક પહેલાં મારા પાસે આ બેનનો ફોન આવ્યો કે ધરમપુર રોડ પર એક મણિનગર ગેટને સામે એક ઇનોવા કાર હતી, તે ત્રણ ગૌ માતાના વંશ બહેલાના વાછરડા એમને પર પગ પર ચડાવી દીધી છે, ને એમને બહુ ગંભીર ઈજા થઈ ગયેલી છે, અને બ્લડિંગ બંધ નથી થતું, એટલે તરત હું મારા ટીમને મોકલાવીને એમ્બ્યુલન્સ મોકલાવીને એનો ટ્રીટમેન્ટ કરી દીધું છે, ને જે એમનું નોર્મલ જે આપવાની સેવા છે તે આપી દીધી છે। પણ મારે બધા જ વલસાડવાસીઓને જણાવવાનું કે આપણે પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયાની જે મોટી મોટી ફોર વ્હીલરો છે એનો મતલબ એવું નથી કે તમે કોઈ પણ જાનવરને મારી શકો, એટલે કોઈ પણ હોય જાનવર હોય એ ગૌ તો આપણી માતા કહેવાય, ને તમે જો એના હાથે જ એવી રીતના કહેતા હોય તો પછી આપણે હિન્દુ કહેવાના લાયક નહીં હોય। કે કંઈ પણ આપણે ગાય ઉભેલી હોય તો આપણે સ્લો કરીને એને સાઈડ પરથી નીકળી શકો, અથવા એમને સાઈડ પર કરીને પછી પણ ગાડી લઈ જઈ શકીએ। હવે કાલે રાતના પણ અમારે કોસ્ટલ હાઈવે માલોણ ગામમાં એક્સિડન્ટ થયું છે, તો એક બુટલેકર મિનિમમ 17-18 ગાયોનું એક્સિડન્ટ થયું, તેમાંથી 11 ગાયોનું મૃત્યુ થઈ ગયું, તો આ બધી કોઈ વાત આપણા માટે સારી નહીં કહેવાય। આજે મોટામાં મોટી ગંભીર પરિસ્થિતિ આવે છે, બીમારીઓ આવે છે, કેમ કે તમે તમારો પોતપોતાનો ધર્મ ભૂલી ગયા છે, એટલે થોડું સાચવીને ચાલો। અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, એમાં ગૌ માતાનું બહુ મોટું એક